નમસ્કાર. ગુજરાત પોલીસ પર ભયંકર હુમલો, અચાનક રાતોરાત થયો મોટો હોબાળો. અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પર ગઈકાલે તલવાર વડે હુમલો થતા ચકચાર મચી ગયો છે. રખિયાલમાં આવેલી ઇબ્રાહીમની ચાલીમાં રખિયાલ પોલીસની સર્વેલન્સ રેકોર્ડમાં ટીમ આરોપીને પકડવા માટે ગઈ હતી. આરોપી નહીં મળી આવતા પોલીસની ટીમ પર પરત ફરી ત્યારે ચાર શખ્સો તલવાર લઈને આવ્યા હતા અને તમે અહીંયા કેમ આવ્યો છો તેમ કહીને હુમલો કરી દીધો હતો. પોલીસ પર ચાલુ હુમલો હતો ત્યારે એક શખ્સે પોલીસ કર્મચારીના માથામાં તલવાર મારી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ જયદેવભાઈ જાદવે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચાર બુટલેગર વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. જયદેવભાઈ રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ રેકોર્ડમાં ફરજ બજાવે છે. શખ્સોએ પોલીસની ટીમ પર હુમલો કરી દીધો હતો અને તેમને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન મોહમ્મદ સરવરે જયદેવભાઈના માથામાં તલવાર એક ઘા ઝીકી દીધો હતો. જયદેવભાઈના માથામાંથી લોહી નીકળતા તેઓ જમીન પર ઢળી પડ્યા, જ્યારે આસપાસના લોકો દોડીને આવ્યા હતા. ફૈઝાનના ઇશારે ચારેય શખ્સોએ રખિયાલ પોલીસની ટીમ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.